સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ચૌધરી, દાતામાં આદિવાસી, વડગામમાં મુસ્લિમ, પાલનપુરમાં ઇતર, જ્યારે વાવ ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠક પર ઠાકોર મતદારોનો દબદબો. ધાનેરા તાલુકામાંથી ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળતા આરોગ્ય તંત્ર હરકતમાં. બાળકોને ડેન્ગ્યુથી બચાવવા ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ હાથ ધરાઈ ખાસ સફાઈ ઝુંબેશ. ડીસાના માલગઢ ગામની ગોગઢાણી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદેશી મહેમાન સમક્ષ દેશના વડાપ્રધાનની મજાક ઉડાવતું ગીત રજૂ કર્યું હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ. શિક્ષણ વિભાગે આચાર્યને નોટિસ ફટકારી પૂછ્યો ખુલાસો. દાંતેવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ સંપન્ન. મહામહિમ રાજ્યપાલના હસ્તે 548 વિદ્યાર્થીઓને પદવીઓથી કરાયા અલંકૃત. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની 9 બેઠકોના ચૂંટણી જંગ પર સૌની નજર મંડાઈ છે. ત્યારે જિલ્લાની કઈ બેઠક પર કયા સમાજના મતદારોનો દબદબો છે તે વિશે જોઈએ આ વિશેષ અહેવાલ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય પંચ દ્વારા કરી દેવાઈ છે, જેમાં બીજા તબક્કામાં બનાસકાંઠાની 9 બેઠકોની ચૂંટણી 14 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આ સાથે જ ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ જતાં હવે સંભવિત ઉમેદવારોના તબકારા વધી રહ્યા છે અને જાતિ આધારિત સમીકરણોને લઈને ટિકિટ ફાળવણી કરાય છે કે કેમ તે સ્થિતિ પર સૌની મીટ મંડાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભાની બેઠકો પર કઈ સમાજનો દબદબો છે તે જાણવાનો પ્રયાસ કરીએ. તો સૌપ્રથમ લઈએ વાવ. વાવમાં ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. વાવ વિધાનસભાની વાત કરીએ તો વાવ વિધાનસભામાં કુલ મતદારો 2,55,800 છે, જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, અંદાજિત 63,000 જેટલા મતો છે, જ્યારે ચૌધરી સમાજના 40,000, દલિત સમાજના 34,000, રબારી સમાજના 21,000 અને બ્રાહ્મણ સમાજના 14,000, જ્યારે પ્રજાપતિ સમાજના 14,000 મતદારો છે. કોઈપણ ઉમેદવારની હાર જીત માં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના મતોની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ બેઠક પર હાલમાં વર્તમાન ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે. થરાદ વિધાનસભાની વાત કરીએ તો થરાદ વિધાનસભા ઉપર ચૌધરી મતદારોનું પ્રભુત્વ વધારે છે. થરાદ વિધાનસભામાં 2,08,172 મતદારો છે, જેમાં સૌથી વધુ 54,000 ચૌધરી સમાજના મતો છે, 31,000 ઠાકોર સમાજના, 26,000 દલિત સમાજના, 12,000 રબારી સમાજના અને 11,000 મતો ક્ષત્રિય સમાજના છે. હાલમાં થરાદમાં ધારાસભ્ય તરીકે પરબતભાઈ પટેલ છે. ધાનેરા વિધાનસભાની વાત કરીએ તો ધાનેરા વિધાનસભામાં ચૌધરી સમાજના મતો નિર્ણાયક ગણવામાં આવે છે. ધાનેરામાં 2,28,255 મતદારો છે, જેમાં સૌથી વધુ ચૌધરી સમાજના 25,000 મત, ઠાકોર સમાજના 40,000, દલિત સમાજના 22,000 મત, રબારી સમાજના 24,000 મતદારો છે. હાલમાં વર્તમાનમાં જોઈતાભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. હાલમાં દાંતા વિધાનસભાની વાત કરીએ તો દાંતામાં
એસટી ઉમેદવાર માટેની અનામત છે. દાતામાં 2,18,293 કુલ મતદારો છે. સૌથી વધુ મતદારો આદિવાસી છે, જેઓ નિર્ણાયક છે. દાતા સીટ 2002થી એસટી અનામત કરવામાં આવી છે. વિધાનસભાની સીટના જે જ્ઞાતિવાઈઝ જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે એ એનાલિસ આધારે કરવામાં આવ્યા છે. એ સામાજિક જે આંકડા છે મતદારોમાં એમાં સામાન્ય વધઘટ પણ હોઈ શકે છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વડગામ વિધાનસભાની વાત કરીએ તો વડગામ વિધાનસભા અનુસૂચિત જાતિ માટે અનામત છે. વડગામમાં 2,60,308 મતદારો પૈકી અંદાજિત 74,000 મુસ્લિમ સમાજના મતદારો છે, જ્યારે 42,000 ચૌધરી સમાજના, 35,000 ઠાકોર સમાજના, 42,000 દલિત સમાજના, હાલમાં મણિલાલ વાઘેલા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો છે. આમ તો આ વડગામ વિધાનસભાની બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. જિલ્લા મથક પાલનપુરની વાત કરીએ તો પાલનપુર વિધાનસભા પર આજની સુધી ઇતર સમાજનું વર્ચસ્વ વધુ જોવા મળ્યું છે. પાલનપુરની બેઠકની વાત કરીએ તો પાલનપુરમાં 2,49,850 મતદારો પૈકી 32,000 પાટીદાર સમાજના મત, 26,000 ઠાકોર સમાજના, 16,000 ચૌધરી સમાજના, 20,000 દલિત સમાજના, 20,000 મુસ્લિમ સમાજના અને 11,000 બ્રાહ્મણ સમાજના મતદારો છે. જોકે પાલનપુરમાં 50,000થી વધુ ઇતર સમાજના વોર્ડ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. હાલમાં મહેશભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વર્તમાન સ્થિતિમાં છે. રાજકીય લેબોરેટરી ગણાતી ડીસા વિધાનસભાની વાત કરીએ તો ડીસા વિધાનસભામાં 2,44,850 મતદારો પૈકી 45,000 ઠાકોર સમાજના મત છે, 22,000 રબારી સમાજના, 22,000 માળી સમાજના મતો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. અહીં લીલાધર વાઘેલા 2012માં ભાજપથી જીત્યા હતા. જોકે 2014માં પાટણની લોકસભાની ચૂંટણી જીત્યા પછી પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈને આસાનીથી જીત મળી હતી. દિયોદર વિધાનસભાની વાત કરીએ તો દિયોદર વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનો દબદબો છે. દિયોદરમાં વાત કરીએ, દિયોદરમાં 2,14,096 મતદારો પૈકી 60,000 ઠાકોર સમાજના મતો છે, 38,000 ચૌધરી સમાજના, 25,000 રબારી સમાજના, 18,000 દરબારોના મત અહીંયા નિર્ણાયક ભૂમિકા ભજવશે. હાલમાં આ દિયોદર સીટ ભાજપના ફાળે છે. વર્તમાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને રાજ્ય સરકારના મંત્રી પણ છે. કાંકરેજ વિધાનસભાની વાત કરીએ તો કાંકરેજમાં ભાજપ કે કોંગ્રેસ દરેક વિધાનસભાના ચૂંટણીમાં બંને ઉમેદવારોને પાતળી સરસાઈથી જીત મળી છે. કાંકરેજમાં વાત કરીએ, કાંકરેજમાં 2,51,490 મતદાર પૈકી ઠાકોર સમાજના 60,000 મતો, દરબાર સમાજના 56,000, રબારી સમાજના 22,000, ચૌધરી પટેલ સમાજના 15,000, જ્યારે દલિત સમાજના 30,000 મતો એ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જોકે અહીં હંમેશા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ જ પાતળી સરસાઈથી જીત મેળવ્યો છે. જોકે ઠાકોર સમાજના મતો સૌથી વધુ નિર્ણાયક સાબિત થાય છે. હાલમાં ધારસીભાઈ ખાનપુરા વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય છે. ગુજરાતમાં જામી રહેલા ચૂંટણીલક્ષી ગરમાવો વચ્ચે અગાઉ કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના તત્કાલીન પ્રમુખ અમૃતભાઈ ચૌહાણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. આજે પાલનપુર ખાતે આબુ હાઈવે પરની ખાનગી હોટલમાં પત્રકારો સાથે બેઠક યોજી તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. અગાઉ 2014ના વર્ષમાં લોકસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ પક્ષે અમૃતભાઈ ચૌહાણની પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. ત્યારે આજે મીડિયા સાથેની વાતચીતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા અમૃતભાઈ ચૌહાણે આ વખતે તેમની અપક્ષ ઉમેદવારીથી બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસને મોટો ફટકો પડશે તેવો દાવો કર્યો હતો. આપ સર્વે જાણો છો એમ હું કોંગ્રેસનો જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગનો ચેરમેન હતો, કોંગ્રેસી આગેવાન છું. પરંતુ ગત લોકસભાના ઇલેક્શન વખતે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. એથી
મેં વિચાર્યું કે પંડે કંઈ કામ કરવું પડશે, એટલે આગામી 23/11 રોજ પાલનપુર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવાનો છું. કોંગ્રેસમાં કેટલીક સાચી વાતો ઉમેદવારો વિશે વાત કરી હતી કે આવા માણસો ન ચાલે, એટલે એ લોકો મારા વિરુદ્ધમાં રજૂઆત કરી મને સસ્પેન્ડ કરાવેલું. ચોક્કસ ફરક પડશે, માત્ર બાર પાલનપુર વિધાનસભામાં નહીં, સમગ્ર જિલ્લામાં 9 સીટ પર મારા ઉમેદવારી કરવાથી ફરક પડશે. એમાં વામાં તો મોટો ફરક પડશે, ત્યાં 50,000 જેવા વોટ અમારા છે, એટલે ફરક પડવાનો છે. 9 વિધાનસભામાં ફરક પડશે. ડીસા તાલુકાના સૌથી મોટા જુના ડીસા ગામમાં ઘન કચરાના નિકાલના મામલે સર્જાયેલો ઉહાપો આજે પાલનપુર સુધી પહોંચી ગયો છે. થોડા દિવસ પૂર્વે ઘન કચરાના નિકાલના વિરોધમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી ચૂકેલા જુના ડીસા ગામના અગ્રણીઓએ આજે સામૂહિક રીતે પાલનપુર ધસી જઈ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની લેખિત ચીમકી આપી હતી. જુના ડીસાના ગ્રામજનો છેલ્લા 15 વર્ષથી મેડિકલ વેસ્ટ અને ઘન કચરાના નિકાલથી રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. જો કે આ મામલે ગામ લોકોની રજૂઆતને તંત્ર આજ દિન સુધી નજરઅંદાજ કરી રહ્યું છે. જુના ડીસા નજીકના ગંગાજી વોળા વિસ્તારની 10 એકર જેટલી ગૌચર જમીનમાં ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા 1.5 દાયકાથી આખા ડીસા શહેરના ઘન કચરા સાથે મેડિકલ વેસ્ટનો પણ આડેધડ રીતે નિકાલ કરવામાં આવે છે, જેથી ગંદકીનો માહોલ સર્જાતો હોય ગ્રામજનોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે, જેથી ના છૂટકે ચૂંટણી ટાણે જ આ આંદોલન છેડવાની ફરજ પડી હોવાનો દાવો આજે ગામના અગ્રણીઓ સાથે પાલનપુર આવેલા જુના ડીસા ગામના સરપંચે કર્યો હતો. હું જુના ડીસાથી અહીંયા અમારા ગ્રામજનો સાથે જુના ડીસા ગામથી દરેક અમારા વડીલો અને અમારા ગ્રામજનના સહકારથી અને આજુબાજુના ગામડાઓના સહકારથી અમારા જુના ડીસા ગામની અંદર 15 વર્ષથી ઘન કચરો નાખવામાં આવે છે. આ સુધી અમે કેટલી દરખાસ્ત કરી, હાઈકોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, એનો પણ કોઈ નિર્ણય આવ્યો નથી. માટે અમારા ગામજનોને સ્વાસ્થ્યની બીમારીનો રોગ થાય છે અને સાંજે મોટા મોટા ધવાડા થાય છે, ત્યાં મેડિકલ વેસ્ટિંગ પણ બાળવામાં આવે છે અને અમારા ગામની અંદર નાના નાના ભૂલકાઓની અંદર હમણાં 3 ભૂલકાઓને દાખલ કરવામાં આવે છે અને એ ભૂલકાઓને ખરેખર આપણે જોઈએ તો આપણી આંખમાં આંસુ આવી જાય એવા નાના નાના બાળકોને ફેફસા સાફ થઈ ગયા છે. આના આવા વાતાવરણથી, ઘન કચરાના વાતાવરણથી વેસ્ટિંગ નાખવાથી ખરેખર અમારા જુના ડીસા ગામ એક બન્યું છે અને અમે સમસ્ત એક બને અને ત્યાં રોડ ઉપર કોઈ પણ સાધન જતા હોય, ચાહે પાટણ જતા હોય, ચાહે ડીસા જતા હોય, પાલનપુર જતા હોય, ત્યાંથી નીકળે એટલે બેફામ ને અકસ્માતનો ભય મોટો રહે છે. કારણ કે ત્યાં પશુઓ પણ બહુ મરી ગયા છે અને હમણાં તો થોડા દિવસો પહેલાં તો 100 ગાયો મરેલી ત્યાં નાખવામાં આવી હતી અને ખુલ્લી નાખવામાં આવી હતી. ખરેખર તો નિયમના અનુસાર એને દાટવી જોઈએ, નગરપાલિકાને દાટવી જોઈએ. કારણ કે એવા એવા પ્રોડક્ટ સરકાર સામે અમારી એ જ રાય છે કે જુના ડીસા ગામનાથી કચરો હટાવે, નહીં તો અમારા જુના ડીસા ગામના 13-14 હજારનું વોટિંગ છે. અમે સમસ્ત એક થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. કાયમ માટે ચાલુ જ રહેશે. જ્યાં સુધી આનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે સમસ્ત ગામ એક બની અને જૂથ થઈ અને સરકારને નિવેદન કરીએ છીએ, ઘન કચરો હટાવો અને અમને સાચો નિર્ણય આપો. કારણ કે અમારા આવનારી પેઢી માટે પણ બહુ ખતરનાક છે અને અત્યારે પણ રોગચાળો ચાલુ નીકળી પડ્યો છે. કેટલા પશુઓ પણ અંધારાના કારણે બેફામ ધવાડા થવાથી કેટલા પશુઓ પણ અહીંયા મરી રહ્યા છે. માટે સરકારને નિવેદન છે કે અમારું નિવેદન સ્વીકાર કરે, નહીં તો મોટો રોગચાળો ફાટી નીકળે. ડીસા શહેરનો ઘન કચરો તેમજ મેડિકલ વેસ્ટનો જુના ડીસા ગામની સીમમાં નિકાલ કરવાના મામલે વિફરેલા ગ્રામજનો આજે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ગયા તે પૂર્વે આજે સવારે આ મામલે જુના ડીસા ખાતે પણ ગ્રામજનોની બેઠક યોજાઈ હતી. જુના ડીસા પાંજરાપોર નજીક યોજાયેલી આ બેઠકમાં ગામના સરપંચ બબાભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ ભીખાભાઈ પડિયાર, અબ્દુલભાઈ ઘાસુરા, વસીમભાઈ ચાવડા, યાસીનભાઈ ઘાસુરા, દિલીપભાઈ ભાટિયા, વેલાભાઈ પુનડિયા સહિત દરેક સમાજના આગેવાનો તેમજ યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જુના ડીસા ગામની સીમમાં ડીસાનો ઘન કચરો તેમજ મેડિકલ વેસ્ટ ઠાલવવા માટે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ ઘન કચરાના નિકાલના વિરોધમાં ગ્રામજનો દ્વારા સામૂહિક રીતે લેવાયેલા ચૂંટણી બહિષ્કારના નિર્ણયને ખુલ્લું સમર્થન આપી વિધાનસભા ચૂંટણીમાં મતદાનથી દૂર જ રહેવા ગ્રામજનોને હાકલ કરી હતી. આજે ગામની જનપદ સભા હતી અને તેમાં બધા આખું ગામ ભેગું થયું હતું ઘન કચરાના નિકાલ માટે. અમારા આગળ આ ઘન કચરાના નિકાલ માટે કલેક્ટરશ્રીએ ઓર્ડર કર્યો, એમાં આ ગામનો ઠરાવ પણ નથી
અને મનસ્વી રીતે હુકમ કરી અને આજે આ ગણતંત્ર નિકાલ માટે આખો ગામ ભેગો થઈ અને સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે એકઠા થયા છીએ. અને આજે અમે આ બધા ભેગા થઈ અને કલેક્ટરશ્રીને ગાંધી જગ્યા માર્ગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ. તો અમારો કાયમી આ ગણકચરાનો નિકાલ થાય એના માટે આખું ગામ અમારા સાથે છે અને ગામના વતી અમારા ગામની 12,000 વોટર્સની વસ્તી છે અને એ વોટર્સ આખો ગામનો બહિષ્કાર ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે સંમત છે. તો અમારા સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ગામનો ગણકચરાનો નિકાલ લાવે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકામાંથી ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળતા આરોગ્ય તંત્ર હરકતમાં. બાળકોને ડેન્ગ્યુથી બચાવવા ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ હાથ ધરાઈ ખાસ સફાઈ ઝુંબેશ. ડીસાના માલગઢ ગામની ગોગઢાણી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદેશી મહેમાન સમક્ષ દેશના વડાપ્રધાનની મજાક ઉડાવતું ગીત રજૂ કર્યું હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ. શિક્ષણ વિભાગે આચાર્યને નોટિસ ફટકારી પૂછ્યો ખુલાસો. દાંતેવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ સંપન્ન. મહામહિમ રાજ્યપાલના હસ્તે 548 વિદ્યાર્થીઓને પદવીઓથી કરાયા અલંકૃત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ફૂલ ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે જ ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળી આવતા લોકો ભયભીત થઈ ગયા છે અને ડેન્ગ્યુના આવા ઓચિંતા આક્રમણથી આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
ધાનેરા શહેરમાંથી બે તેમજ ધાનેરા તાલુકાના વાલેર તેમજ રૂણી ગામમાંથી એક એક એમ કુલ 4 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ મળ્યા હોવાના અહેવાલોથી આરોગ્યતંત્ર સતર્ક થઈ ગયું છે. ધાનેરાની ખાનગી હોસ્પિટલના તબીબે આ ચારેય ડેન્ગ્યુગ્રસ્ત દર્દીઓની હાલત સારી હોવાનો દાવો કર્યો છે. જોકે ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળ્યા હોવાના અહેવાલોને પગલે ધાનેરા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારીએ તાકીદે ધાનેરાના વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીને કામે લગાડી રોગ અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે. આજે ધાનેરા તાલુકાના વાલેર ગામે આરોગ્ય વિભાગની ટીમે ચોખ્ખા પાણીમાં દવાનો છંટકાવ કરી ગ્રામજનોને ડેન્ગ્યુથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગના મહિલા કર્મચારીઓએ પણ વાલેર ગામમાં ઘરે ઘરે ફરી લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી. ધાનેરા તાલુકામાં ડેન્ગ્યુને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય તંત્રની ટીમ સજ્જ હોવાનો દાવો પણ તાલુકા આરોગ્ય અધિકારી કર્યો હતો. પ્રાઇવેટ ફિઝિશિયન દ્વારા અમને એવી માહિતી મળી કે ધાનેરા શહેરમાં તેમજ ધાનેરાના ગામડામાંથી 4 કેસ શંકાસ્પદ ડેન્ગ્યુના મળ્યા છે. તે અનુસંધાને અમે તપાસ કરતા જે તે સંબંધિત પીએસસીની ટીમો જે તે જગ્યાએ જઈને સર્વે ચાલુ છે 2 દિવસથી. આજુબાજુ કોઈ તાવના કેસો નથી અને જ્યાં કોઈ આ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ બન્યા છે ત્યાં પણ અમે એન્ટી લાર્વલ કામગીરી, ફીવર સર્વેલન્સ કામગીરી અને ઘરોમાં જઈને જ્યાં કોઈ કૂલર અથવા ફૂલદાનીમાં કે જે કંઈ પાણી પડ્યું હોય, સામાન્ય ત્યાં ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં પનપતા હોય છે, એટલે એના નિકાલ માટે ને બધું લોકોને આરોગ્ય શિક્ષણ આપવાની એ બધું કામકાજ ચાલુ છે. ધાનેરા પંથકમાં ડેન્ગ્યુના આક્રમણના પગલે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ ખાસ સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે. ધાનેરા ખાતેના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ધાનેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં સફાઈ તેમજ બાળકોના આરોગ્યની જાળવણી બાબતે ખાસ કાળજી રાખવા તાકીદ કરી છે. આજે ધાનેરા તાલુકાની વાલેર તેમજ રૂણી પ્રાથમિક શાળામાં બાળકો સાથે શિક્ષકોએ પણ સફાઈ ઝુંબેશ હાથ ધરી બાળકોને ડેન્ગ્યુ રોગ વિશે માહિતગાર કર્યા હતા. ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં હાલ સફાઈ થકી સ્વચ્છતા જાળવી રોગચાળો વધુ ના ફેલાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં રૂણી અને વાલેરમાં 2 કેસો પોઝિટિવ ડેન્ગ્યુના બનતા તમામ પે કેન્દ્ર શાળાઓના મુખ્ય શિક્ષકોની સૂચના આપવામાં આવે છે કે તમારી શાળાની અંદર બાળકોને આખી બહેના કપડાં પહેરાવવા તેમજ શાળાની અંદર કેરોસીન અને ફિનાઇલના પોતા મારવા તેમજ બાળક સહેજ પણ એવું ગંભીર બીમાર દેખાય તો તેને તાત્કાલિક સારવાર કરાવવી અને સાવચેતીના પગલાં લેવા આ બાબતે ખાસ જાગૃતિ રાખવી. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુરુજનો રાજકીય વાદ વિવાદથી દૂર રહે તે જરૂરી મનાય છે. જોકે રીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણી પ્રાથમિક શાળાના એક શિક્ષક મહાશયે આ શાળાની મુલાકાતે આવેલા એક વિદેશી મહિલાને ખુશ કરવા દેશના પ્રધાનમંત્રીની મજાક ઉડાવતું ગીત રજૂ કર્યું હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે અને શિક્ષણ વિભાગે પણ શિક્ષકની આવી ગુસ્તાખીને ખૂબ જ ગંભીરતાથી લઈ દોષિત શિક્ષકને લાકડા જેવી નોટિસ ફટકારી દીધી છે. કેળવણી ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષકોનું કામ છે દેશનું ભાવિ ગણાતા બાળકોને કેળવણીના પાઠ ભણાવવાનું અને બાળકોમાં દેશ દાજ કેળવી દેશની ગરિમા જાળવવાનું. પરંતુ આજકાલના શિક્ષકો બાળકોના પરિણામલક્ષી ઘડતર પર ધ્યાન આપવાના બદલે અન્ય બાબતોમાં વધુ પડતો રસ લેવા માંડ્યા હોય શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર કથળી રહ્યું છે. આવું જ કંઈક ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણી પ્રાથમિક શાળામાં પણ જોવા મળી રહ્યું છે. ગોગાઢાણી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ પ્રજાપતિ અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની શાળામાં વિદેશી મહેમાનોને બોલાવી ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવાના મામલે પ્રસિદ્ધિ મેળવતા રહે છે. જોકે તાજેતરમાં જ આ શાળાની મુલાકાતે આવેલા બેલ્જિયમના મહિલા મુલાકાતીની વાહવાહી મેળવવા શાળાના આચાર્ય મહાશયે આ મહિલા મહેમાનને ભારતીય સંગીતનો પરિચય કરાવવા માટે હાર્મોનિયમ વગાડવા માંડ્યા હતા. જોકે તે દરમિયાન મહેમાનને રાજી કરવામાં તલ્લીન થઈ ગયેલા આચાર્ય મહાશયે ભાન ભૂલી જઈ હાર્મોનિયમ પર સંગીતના તાલ સાથે દેશના સર્વોચ્ચ પદ એવા પ્રધાનમંત્રીની મજાક ઉડાવતું ગીત પણ વિદેશી મહેમાન સમક્ષ રજૂ કરી દીધું હતું. આટલું ઓછું હોય તેમ આચાર્ય મહાશયે આ ગીતનો વિડીયો બનાવી પોતાના વોટ્સઅપ એકાઉન્ટના સ્ટેટસ પર અપલોડ પણ કરી દીધો હતો. શરૂઆતમાં તો આ મામલા પર કોઈનું ધ્યાન ગયું ન હતું, પરંતુ કેટલાક લોકોએ આ વિડીયોને જોયા બાદ વાયરલ કરી દીધો હતો. દેશના પ્રધાનમંત્રી પદની ગરિમાને ઠેસ પહોંચાડતો અને ટીખળ કરતો આ વિડીયો ઝડપથી વાયરલ થતાં વિવાદ સર્જાયો છે અને સરકારી શાળાના આચાર્યની આવી ગુસ્તાખીથી હરકતમાં આવી ગયેલા શિક્ષણ વિભાગે આચાર્યને નોટિસ ફટકારી ખુલાસો પણ પૂછી લીધો છે.
ગોગાડાણી પ્રાથમિક શાળા. ગોગાડાણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિ એમના પોતાના મોબાઈલના સ્ટેટસમાં એવી ક્લિપ મૂકેલી જે અમારા ધ્યાને આવતા અમે ઉપલી કચેરીએ જાણ કરી અને અમારા સાહેબશ્રીના જણાવ્યા અનુસાર એમને અમે ગેરશિસ્ત અને આચારસંહિતાના ભંગ બદલ ફરજના ભંગ બદલ પણ અમે એને નોટિસ આપી છે. એ નોટિસ તો આજે ભાઈએ જવાબ આપ્યો છે અને એ જવાબ પણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અત્રે મોકલી આપેલ છે. હવે આગળ પછીની કાર્યવાહી એમના દ્વારા થશે. એમના દ્વારા શું ખુલાસો આપવામાં આવશે? એમને ખુલાસામાં એમ જણાવ્યું છે કે મારો ઈરાદો ખોટો નહોતો. મને પણ વડાપ્રધાનશ્રીના માટે ખૂબ જ આદર છે, પરંતુ જો મારાથી આ મુકાઈ ગયું હોય તો એમ કે મારી ભૂલ છે, એવું એમને સ્વીકાર્યું છે. ભૂલથી થયેલી વસ્તુને અને એ કેટલું યોગ્ય કહેવાય કે પણ એમણે એવું પણ લખ્યું છે કે મેં કોઈ પણ વ્યક્તિ કે પક્ષનું નામ નથી લીધું અને મારો ઈરાદો પણ ખોટો નહોતો. દેશના પ્રધાનમંત્રીની ઠેકડી ઉડાવતો આ વિડીયો વાયરલ થતાં ભારે ઉહાપો સર્જાયો છે. ત્યારે અમે આ મામલે ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિનો સંપર્ક કરતા તેમણે કોઈ પણ જાતના સંકોચ વગર આ વિડીયોમાં તેઓ પોતે જ દેખાતા હોવાનો સ્વીકાર કર્યો હતો. આ વિડીયો મારા ઘેર અમે હાર્મોનિયમથી ગાતા હતા અને એ ગાવામાં હું શીખી રહ્યો છું અને એમાં કોઈ આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રીનો કોઈ નામ ઉલ્લેખ નથી કે કોઈ પક્ષનું પણ નામ નથી અને કદાચ એવું લાગ્યું હોય તો એ મારા નિર્દોષતાનું પરિણામ છે. કોઈ પક્ષને કોઈ વ્યક્તિને અપમાનિત કરવાનો એવો કોઈ પ્રશ્ન નથી અને આ ગેર ગવાયેલી વાત છે, શાળામાં સ્કૂલની કોઈ વાત નથી. સર, વાત કરીએ તો આ વિડીયોમાં જે વાયરલ વિડીયો થયો છે એમાં આપ પોતે છો એવું સ્વીકારો છો? હા, એ હું પોતે જ છું. સર, આપ શાળાના એક આચાર્ય તરીકે બાળકોને એવું શિક્ષણ આપવાનું હોય છે કે દેશનું સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ ભાત પ્રધાનમંત્રી હોય છે અને પ્રધાનમંત્રીની આવી ટીખળ કરવી એ કેટલી યોગ્ય કહેવાય? આમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું કોઈ નામ ઉલ્લેખ નથી અને કોઈ પક્ષનું પણ નામ નથી. સર, આપણા વિડીયોની અંદર મોદીજી શબ્દ વાપરવામાં આવ્યો છે, જોરથી બોલો જૂઠું બોલો, એ આપ જ બોલી રહ્યા છો? એ મારું પોતાનું વાક્ય છે. માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રીનો અમુક કોઈ નામનો ઉલ્લેખ નથી, મારું પર્સનલ વાક્ય છે. આપણે એ કોના સંદર્ભમાં ગીત ગાયું છે? મારો પર્સનલ મેટર છે, એ કોઈ વ્યક્તિ માટેની નથી. માલગઢની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદેશી મહિલા મહેમાન સામે દેશના પ્રધાનમંત્રીની ટીખળ કરતું ગીત રજૂ કરી આ ગીતનો વિડીયો વોટ્સઅપ પર શેર કરી શિક્ષણ જગત જ નહીં સમગ્ર દેશ માટે શરમજનક સ્થિતિ પેદા કરે તેવી ગુસ્થાકી કરી છે. બાળકોમાં સંસ્કાર સિંચન થકી દેશ અને સમાજના ઘડતરની મહત્વની જવાબદારીનું નિર્વહન કરતો શિક્ષક જ વિદેશી મુલાકાતી આગળ પ્રધાનમંત્રીની ગરિમાને ઠેસ પહોંચાડે તેવું ગીત રજૂ કરવાની ગુસ્થાકી કરે તે નિર્વિવાદપણે ખૂબ ગંભીર બાબત છે. ત્યારે આ આચાર્યને નોટિસ ફટકાર્યા બાદ હવે આ વિવાદ કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાની અંદર એક શિક્ષકની વિડીયો ક્લિપ ભારે વાયરલ થઈ ચૂકી છે. શિક્ષક દ્વારા ગાવામાં આવી રહેલા ભજનને લઈ શિક્ષણ વિભાગે પણ તેને એક નોટિસ પાઠવી છે. આ ભજનની અંદર મોદીનું નામ લેવામાં આવ્યું છે, જેના કારણે આ વિડીયો ક્લિપ વાયરલ થઈ છે, જેના પગલે ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતાઓ પણ રોષમાં જોવા મળી રહ્યા છે. અત્યારે તો આ ક્લિપને લઈ ભારે વિવાદ સર્જાયો છે, ત્યારે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીએ આપેલા અલ્ટિમેટમ બાદ આ બાબતે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. દાંતેવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ સંપન્ન. મહામહિમ રાજ્યપાલના હસ્તે 548 વિદ્યાર્થીઓને પદવીઓથી કરાયા અલંકૃત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા.
તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588 178. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140 એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 97222 79 353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠાના ચકચારી છેતરપિંડી કેસના મુખ્ય આરોપી વિવાદાસ્પદ સાધ્વી જયશ્રીગીરીને આજે પુનઃ પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા. અમદાવાદ પોલીસે સાધ્વી જયશ્રીગીરીને પોલીસ જાપ્તા સાથે પાલનપુરની એડિશનલ સિવિલ કોર્ટમાં રજૂ કર્યા હતા. 5 કરોડના સોનાની ઠગાઈના કેસમાં સાધ્વી જયશ્રીગીરીએ પાલનપુરના સોનાના વેપારી પ્રિતેશભાઈ શાહ સાથે ઠગાઈ કરી હોવાનો ગુનો દાખલ થયેલ છે. આ કેસના ફરિયાદી પ્રિતેશભાઈ શાહ અને આરોપી સાધ્વી જયશ્રીગીરી તેમજ સહ આરોપી ચિરાગ રાવલ એક સાથે આજે કોર્ટમાં હાજર રહ્યા હતા. પાલનપુરની એડિશનલ સિવિલ કોર્ટે આગામી 28 નવેમ્બરે ફરી કોર્ટમાં હાજર થવા સાધ્વીને ફરમાન કર્યું હતું. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સાધ્વી જયશ્રીગીરીને લઈ અમદાવાદ પોલીસ સાબરમતી જેલ જવા રવાના થઈ હતી. ગુજરાતની સૌથી મોટી ગણાતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ ગત મંગળવારે ખૂબ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે સરદાર કૃષિ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અને કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ ઓપી કોહલી દ્વારા પદવીઓ એનાયત કરાઈ હતી. આ અવસરે રાજ્યપાલશ્રીએ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનો સદુપયોગ કરી લોકોને આધુનિક પદ્ધતિથી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે તેવું આહ્વાન પણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કાર્યરત સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી કૃષિ યુનિવર્સિટી છે. ત્યારે ગત મંગળવારે દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 13મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને રાજ્યપાલ ઓપી કોહલીના વરદ હસ્તે પદવીઓ એનાયત કરાઈ હતી. આ પદવીદાન સમારોહમાં કુલ 548 વિદ્યાર્થી ભાઈ બહેનોને પદવીઓથી અલંકૃત કરાયા હતા. વિવિધ વિષયમાં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલ 18 વિદ્યાર્થિનીઓ અને 16 વિદ્યાર્થીઓ મળી કુલ 34 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક એનાયત કરાયા હતા. કૃષિ શિક્ષણમાં હવે મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે અને મહિલાઓ પણ કૃષિ ક્ષેત્રમાં ભાગીદાર બની કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું કામ કરી રહી છે તે ખૂબ આવકાર્ય બાબત છે.
દેશના લોકોને અનાજ પૂરું પાડવાની જવાબદારી નિભાવતા ખેડૂતોની સર્વાંગી પ્રગતિ થાય તે માટે કૃષિ યુનિવર્સિટીની પદવીથી અલંકૃત થયેલા વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે કામ કરે તેવી અપેક્ષા પણ રાજ્યપાલ દ્વારા વ્યક્ત કરાઈ હતી. દાંતીવાડા ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં પદવીથી અલંકૃત થયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ખેડૂત પરિવારોના સંતાનો છે ત્યારે પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મારા માતા પિતા ફાર્મર છે. હું રામપુરા દામા નિવતની છું. હું આ મેડલ માટે મારા માતા પિતા તથા મારા શિક્ષકો જે પ્રાથમિકથી અત્યાર સુધી કોલેજમાં મેં અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે એના માટે હું એમનો આભાર માનું છું. આ માત્ર મારી મહેનત નથી, મારા મિત્રોનું સતત પ્રોત્સાહન રહ્યું છે એના માટે અને મારા શિક્ષકોએ સતત મને મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરી છે એના માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું આ મેડલ મેળવી અને આ અભ્યાસક્રમ વતી જે જ્ઞાન મેળવ્યું છે એ હું મારા ગામને તથા મારા ગુજરાત રાજ્યને તથા મારા દેશને દેશના ખેડૂતો માટે સતત પ્રેરણારૂપ બની રહે અને એમના ફાર્મર ખેડૂતો માટે હું સતત એમને મદદ કરીશ અને મારા જે ગામની અને મારા સતત જે ગુજરાત રાજ્યના ખેડૂતો છે જે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે એને હું સતત હેલ્પફુલ બની રહી. મને 13 કોન્વોકેશન ઓફ સરદાર કૃષ્ણ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રસંગે 6 ગોલ્ડ મેડલ મળ્યા છે અને હું બહુ ખુશ છું. આ માટે મારી પોતાની જ નહીં પરંતુ મારા માતા પિતાની મારા મિત્રોની પણ એટલી જ મહેનત હતી અને હું અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છું આણંદ અને આગળ જઈને કંઈક દેશ માટે કરવા માગું છું. મંગળવારે દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 13મા વાર્ષિક પદવીદાન સમારોહ પ્રસંગે આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ યુનિવર્સિટી પરિવારે બહોળી સંખ્યામાં હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો. આ પદવીદાન સમારોહના આયોજનની સફળતા પર કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. હા, આજે આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારંભ હતો અને આ વાર્ષિક પદવીદાન સમારંભમાં કુલ 548 વિદ્યાર્થીઓએ પદવી લીધી, જેમાં આ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડૉક્ટરેટ કેડરના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. સમારંભ દરમિયાન કુલ 34 ગોલ્ડ મેડલનું વિતરણ થયું અને 34 ગોલ્ડ મેડલ પૈકી 8 પુરુષ એટલે બોઈઝ હતા અને 7 ગર્લ્સ હતી. 8 બોયઝને 16 ગોલ્ડ મેડલ મળ્યા અને 7 ગર્લ્સ સ્ટુડન્ટને 18 ગોલ્ડ મેડલ. આમ કુલ 34 ગોલ્ડ મેડલનું વિતરણ કરવામાં આવ્યું. હવે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 837-842 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 668-670, ઘઉંના 300-388, બાજરીના 235-285, ગવાના 690, અડદના 621-770, મગફળીના 650-831 તેમજ કપાસના ભાવ 665-871 રૂપિયા રહ્યા હતા. આજે ડીસા ગંજ બજારમાં એરંડાની 255 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 274, ઘઉંની 32, બાજરીની 269, ગવાની 4, અડદની 660, મગફળીની 24,825 બોરી તેમજ કપાસની 134 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 30,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 40,350 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 40,150 રૂપિયા રહ્યો હતો. સમાચારાંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠાની થરાદ અને ધાનેરામાં ચૌધરી, દાંતામાં આદિવાસી, વડગામમાં મુસ્લિમ, પાલનપુરમાં ઇતર, જ્યારે વાવ ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠક પર ઠાકોર મતદારોનો દબદબો. ધાનેરા તાલુકામાંથી ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળતા આરોગ્ય તંત્ર હરકતમાં. બાળકોને ડેન્ગ્યુથી બચાવવા ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ હાથ ધરાઈ ખાસ સફાઈ ઝુંબેશ. ડીસાના માલગઢ ગામની ગોગઢાણી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદેશી મહેમાન સમક્ષ દેશના વડાપ્રધાનની મજાક ઉડાવતું ગીત
રજૂ કર્યો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ. શિક્ષણ વિભાગે આચાર્યને નોટિસ ફટકારી પૂછ્યો ખુલાસો. દાંતેવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ સંપન્ન. મહામહિમ રાજ્યપાલના હસ્તે 548 વિદ્યાર્થીઓને પદવીઓથી કરાયા અલંકૃત. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.